જો એ તો છે એટલા માટે હું પણ બઉ સ્પષ્ટ પણ એટલા માટે કેવા માંગુ છું કે માનલો કે આપડે લોકડાઉન હોય ત્યારે ખુબ શાંતિથી આપણે ક્યાં નીકળવાનું ના હોય બરાબર ધીરે ધીરે અનલોક થતા ગયા તમારે ફિલ્ડ માં ગયા પછી જે અનુભવો છે એ નેતાઓને આપણે ભાંડિયા કરી સ્ટુડિયો બેસી બેસીને પણ પછી ફિલ્ડ માં જયારે જઈએ ત્યારે બિલકુલ બધા ધ્યાન રાખવું પડે છે પણ અત્યારે જેમ ચિરાગભાઈ બધા લોકો પણ માને છે કે અત્યારે ની

એ આપણે બહુ જરૂરી છે અને એટલા માટે તમે જુઓ હું નીકળું છું તો લોકો બહુ આવે ને તો હું કહું છું કે અત્યારે વધારે ન આવે ધ્યાન રાખજો ગુજરાત માટે તમારો રોડમેપ કોઈ ચોક્કસ પ્લાન કર્યો છે ખેડૂતો માટે આપણે આ કરીશું અથવા તો વાલીઓ માટે આ કરીશું શહેરી માટે આ કરીશું ગ્રામીણ માટે આ કરીશું એવો કોઈ તૈયાર કર્યો છે ખરો મેં ઘણો રિસર્ચ કર્યું છે ને હજી ઘણા ઉપર કામ ચાલી રહ્યું છે

એમાં બધા આવી ગયા એમાં પટેલ આવી જાય કોળી આવી જાય ઠાકોર આવી જાય બિલકુલ અને લોકો પણ સ્વીકારે છે વાત સાચી છે કારણ કે આજે ખાતરના ભાવ ઘટે તો બધા ખેડૂતોને લાભ થાય બિલકુલ એવી રીતે મધ્યમ વર્ગ સમાજ વાલી સમાજ હવે વાલીમાં તમે આવી જાવ હું આવી બિલકુલ બિલકુલ તો વાલીને જે લાભ થાય એ મળવું જોઈએ અત્યાર સુધીની આ લોકોએ રાજનીતિ અંગ્રેજોની જેમ કરી કઈ રીતે અંગ્રેજો નક્કી કર્યું કે ભારતને તોડી કઈ રીતે શકાય તો એને ભાગલાવાદી નીતિ અપાવી અપનાવી કે આને તોડી નાખો અને ભાગલાવાદીમાં શું થયું કોઈ પણ

પક્ષોએ નેતાઓએ કે એને રાખવા પડે છે વોટ બેંક તરીકે આ એ એ અત્યારે અત્યારની પ્રમાણે એ ચિલાચાલુ પદ્ધતિ જે લોકો મેં કીધું ને અંગ્રેજોની જેમ કેટલાક નેતાઓ પોલિટિકલ પાર્ટીઓ કરતી હતી આજે હું એમ કહી રહ્યો છું કે આપ નહીં કર્યું એવું તમને આશ્વાસન આપો